जय श्री कृष्ण, जय माता जी, हर हर महादेव। आजे श्रावण महीना पहलो शुक्रवार है, तो आज माता जीवंतिका व्रत है। आ व्रत करना स्त्रीओ हमेशा लाल कपड़ा ज पहरे छे। आ व्रतना दिवसे शुक्रवार पीड़ा वस्त्र ने अड़ता नहीं। व्रत पुत्रों माटे एटले संतानों माटे करवामां आवे छे, अपना संतानों नी सुख समृद्धि माटे करवामां आवे छे। तो करवामां आवे छे। ने जो तमे मारी आ चेनल में नवा हो तो प्लीज़ मारी आ चेनल लाइक शेर ने सब्सक्राइब करी ने मने प्रोत्साहित करजो। सब कमेंट में माता जीवंतिका मां नुं नाम लखी दीजो। तो जय जीवंतिका मां। ने आजे आनी वार्ता आपणे चालू करीशुं। तो आ वार्ता छे जे ते शीलभद्र अने सुशर्मानी छे। तो चलो आप चालू करिए। प्राचीन काल में शीलभद्र नामनी नगरी में सुशर्मा नामनो एक राजा थई गयो। तेनी राणीनु नाम सुलक्षणा हतो। राजा राणी घणा दानी अने धर्मनिष्ठ हता, पण तेमने शेर माटीनी खोट होवाना लीधे तेमने मन संसार में बधा ज सुख झेर जेवा थई गया हता। एक दिवस राणी सुलक्षणा महलना झरूखामां बैठी बैठी बहार चौगानमां रमता बाळकोने एके टसी निहाळी रही हती। एटलामां एनी प्रिय दासी त्यां आवी चढ़ी। आ दासी સુયાણેનું काम करती हती। गाममां कोईने सूवा वड़ावे तो ए दासीने बोलावता। दासी घणुं समजू हती। ए राणीना मनोभावने तरत समझी गई। ए बोली, राणीबा खोटू न लगाड़ो, तो तमने एक बात कहवा मांगू छूँ जेती तमारू वांचिया मेणू हमेशने माटे दूर थई जशे। राणी बोली, जल्दी बताओ मने। दासी बोली, सांभळो, गाममां एक ब्राह्मणीने ત્રીજો મહિનો જાય છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો, બસ ત્યારબાદનું બધું જ કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને આપી દઈશ। કોઈને કાંઈ કાનોકાન ખબર પડવા નહીં દઉં। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આ કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી। જોત જોતામાં 7 મહિના વીતી ગયા। એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈ રવાના થઈ। થોડી વારમાં તો ઘરના બધા જ ગસગસાટ ઊંઘી ગયા। દાસી ઉપરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવી ને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળકને રાણીને સોંપી દીધું। રાણી તો ખુશ ખુશ થઈ ગઈ। સવાર થતાં જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો। ઘરે ઘરે દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું હતું। ત્યારે બાળકની સાચી માતા જે બ્રાહ્મણી હતી તે વિલાપ કરવા લાગી। પુત્ર ગુમ થવાથી તે રડવા લાગી, તડબડવા લાગી। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું। તેથી માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળકની એટલે કે રાજકુમારની રક્ષા કરવા માંડી। રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું। વીરસેન મોટો થવા લાગ્યો। વીરસેન યુવાન થયો ત્યારે રાજા સુશર્મા અને પેલા બ્રાહ્મણ મરણ પામ્યા। વીરસેન ગાદીએ બેઠા। પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ। તે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતો હતો। એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે કયાજી જવા નીકળી પડ્યો। રસ્તામાં તેણે એક વણિકના ઘરે રાતવાસો કર્યો। આ વણિકને 6 બાળકો થયા છે। 6 બાળકો વારા ફરતી 6ઠ્ઠે દિવસે મરણ પામ્યા। આજે 7મા બાળકની 6ઠ્ઠી હતી અને વિધાત્રી દેવી લેખ લખવા આવવાના હતા। ઘરના બધા જ ઊંઘી ગયા હતા ત્યારે માતા જીવંતિકા વીરસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા। એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડો ત્રિશૂળ ધર્યું ને કહ્યું,
देवी विधात्री तमे अहीं केम आव्या? વણિકના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેનો લેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં જે છે તે લખીશ. છોકરો સવારે વણાટ પામશે. નાના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રીએ જીવંતિકામાંની વ્રતમાંની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. સવાર થતાં વણિક પોતાના છોકરાને જીવિત જોઈ ખૂબ જ અચરજ પામ્યો. તેના હરખનો પાર ન રહ્યો. તેણે વીરસેનને શુભ પગલાંનો માની તેને ખૂબ જ સરભરા કરી. વીરસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરી ફરીવાર આવવા કહ્યું. વીરસેને હા પાડી. પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. ત્યાં જઈ પિતાને શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એક પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા. આ જોઈ વીરસેન અચરજનો પાર ન રહ્યો. તેણે પિંડ એક હાથમાં મૂકી દીધો. પછી તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતોએ પણ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજા હાથ કોણ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. વીરસેન શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો. રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું. વીરસેન તે વણિકના ઘરે ગયો. તે દિવસે પણ વણિકના ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા. આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વણિકના ઘરે કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ વીરસેનની આંખો ખુલી ગઈ અને તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, હે વિધાત્રી, આ બાળકની માતા વર્ષોથી શુક્રવારનું મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે બેસતી પણ નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે આ વણિકના ઘરે છું. જ્યાં સુધી વણિકના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું હિતસી રીતે થવા દઉં. ભલે કહી વિધાત્રી જતા રહ્યા. બંને દેવીની વાત સાંભળી વીરસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. સવાર થતાં વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જ હતો. તેને લાગ્યું, નક્કી વીરસેન કોઈ મહાન માણસ છે. બીજા દિવસે વીરસેને રજા માંગી ત્યારે વણિક તેમને આનંદથી રજા આપી. ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યો. મહેલમાં જઈ રાણીમાને પૂછે છે, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકે વ્રત નથી કરતી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને શંકા પડી કે આ મારી સગીમાં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા વીરસેને આખા નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની 32 સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે, કોઈએ ઘરે રહેવું નહીં. શુક્રવારના દિવસે 32 સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી. રાજકુમારે પોતાના અનુચરોને મોકલી નગરમાં તપાસ કરાવી. કોઈ બાકી તો રહ્યું નથી ને? થોડી વારમાં અનુચરો આવીને જાણ કરી કે એક બ્રાહ્મણે પીળા વસ્ત્રો પહેરીને આવવાની ના પાડે છે. આજે એને જીવંતિકા માના વ્રત છે, હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા વીરસેન આખી વાત સમજી ગયો. તેને તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી. રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો. માં અને દીકરો સામ સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની જ શેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ જોતા જ નગરજનો સ્તબ્ધ બની ગયા. રાજકુમારી રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સગળી હકીકત જણાવી દીધી. વીરસેન પેલી બ્રાહ્મણીને માં કહીને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે મહેલમાં રાખી.
જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. હે માં જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને અમને સુખ સંપત્તિ આપજો. મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય જીવંતિકા માં. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ મારી આ ચેનલને સપોર્ટ કરજો. જય માતાજી.